હાલત કરી છે સક્સેસ પ્રોજેક્ટ હજી તો બીઆરટીએસ હવે અહીંયા તમે જોશો ને તો મારે કેવું છે એઝ અ શું કહેવાય ડ્રાઈવર કે આપણે જે વ્હીકલ ચલાવીએ છીએ એઝ ધેટ નોટ એઝ અ પેડેસ્ટ્રિયન કે સાહેબ હવે એટલા મોટા મોટા ફૂટપાથો કરી દીધા કે જે સીજી રોડ પર આમ બી ટ્રાફિક જામ થતું હતું હવે વધારે ટ્રાફિક જામ થાય છે એટલે પેલા હું બે સિગ્નલ પછી સીજી રોડ પર બસ ક્રોસ થતું તો મને કમસે કમ ચાર સિગ્નલ ક્રોસ થઈ રહી છું કારણ કે મોટા મોટા ફૂટપાથો બની ગયા છે આઈ ડોન્ટ ડિનાય કે લોકો માટે ચાલવાની જગ્યા તો ભાઈ તમે ગાર્ડનમાં જઈને ચાલો ને પહેલા એવું કારણ કે અહીંયા કઈ ચાલવા જેવું આમે નથી આટલા પોલ્યુશનમાં તમે શું ચાલી લેવા શું તોડી લેવાના આ મોટા ફૂટપાથો કોના માટે કોને ફાયદો થશે કહી દઉં આ બધા રેકડી વાળાને ફાયદો થવાનો છે ભાજી પાઉં ભેલપુરી ચના અરે પેલી એના કારણે વધારે ટ્રાફિક એટલે જોજો ને એટલે એટલે કહેવા માંગુ છું કે બના કર્યું એમાં કઈ ખોટું નથી પણ પ્રોબ્લેમ આ થઈ ગયો પ્રેક્ટિકલ આપણને ના નહોતી અને પછી હવે કઈક સાયકલ ટ્રેક કર્યું છે હવે શું કર્યું છે એમાં એટલું બધું આઈડિયા આવતો નથી હાલની તારીખમાં પણ એ હવે જોઈએ હવે સાયકલ ટ્રેકની સી ભલીવારી થાય છે કારણ કે આટલા પોલ્યુશનમાં આટલી ગરમીમાં આપણે સાયકલ ટ્રેકમાં લોકો સાયકલ લે એટલે હવે પછી ભલે લોકો સાયકલનું બંદોબસ્ત કરે કારણ કે ફોરેનમાં પેલું બધું છે કે ક્યાંકથી બી સાયકલ લો ને ક્યાંકથી બી લઈ જાઓ ને ક્યાંકથી બી મૂકી દો ને એપ પર બધા નાટકો છે એ બધું મેં જોયું છે એ લોકો કન્ટ્રીઝ માટે છે ઇન્ડિયા માટે નથી પણ હવે લેટ અસ સી શું થાય છે એમાં મારે અત્યારે બહુ ટિપ્પણી નથી આપી પણ જે મોટા મોટા પેમેન્ટો બનાવ્યા છે ને જેમાં ટ્રાફિકની તમે આપણા માટે આપણા આપણા દેશ માટે આપણા આપણા અમદાવાદ માટે એવું છે કે ટ્રાફિક એટલે ચો એવી રીતે એ લોકો એ મેન્ટાલિટીથી કામ કરશે એવું નથી મેન્ટાલિટી કે ભાઈ ટ્રાફિકમાં આપણા બધા લોકોને આવવા જવાનું હોય છે તમે એની સહુલિયત આપો પહેલા તમે એવા બીઆરટીએસ બનાવ્યો એવું વિચારી કે લોકો બીઆરટીએસમાં જશે ને પોતાની ગાડી ઘોડા મૂકી દેશે પણ અનફોર્ચ્યુનેટલી આપણે અત્યારે બધા રિઝનો ન કહું કારણ કે આપણે ઓફ ટોપિક ચાલી જઈશું પણ ના થઈ શક્યું એટલે જેમ સાહેબે અત્યારે કહ્યું કે મારે કોમ્પ્યુટરાઇઝ થયું મારે આમ થયું પણ પેલું સાઈડ ના થયું એટલે શું ઇટ હેઝ ટુ બી એન્ડ ટુ એન્ડ સોલ્યુશન તમે એન્ડ ટુ એન્ડ સોલ્યુશન ના પણ એક સાઈડથી એક જ જેને કે ઇટ્સ લાઈક દેટ કે એક સાઈડથી બેટિંગ ચાલતી હોય અને બીજી સાઈડથી પેલો આઉટ થતો રહેતો હોય તો ઓબ્વિયસલી ટીમ હારવાની જ છે એટલે આ એક્ઝેક્ટલી આવું થયું છે કે ટીમ હારી રહી છે બીજી ઇમ્પોર્ટન્ટ વાત તો કે હું એમ નથી કહેતી કે ડ્રાઈવરો એક્ઝામ પાસ કર્યા વગર આવે છે હું તો કહું છું એક્ઝામ પાસ કરી કારણ કે એને ખબર છે નોકરાનો સવાલ છે એક્ઝામ તો પાસ કરશે પણ એની જે મેન્ટાલિટી છે બેદરકારીની એની જે એને ખબર છે કે આપણને તમને મને બધાને ખબર છે કે મોબાઈલ પર વાત નહીં કરવાની રાઈટ પણ તોય આપણે વાત કરીએ છીએ લોકોને એ નથી સમજાતું કે કેટલા લોકોના જીવ લઈ રહ્યા છે એક્ઝેક્ટલી એટલે પોઈન્ટ અત્યારે મેન્ટાલિટીની છે સાહેબ કે જે મેન્ટાલિટી છે કે હું જ પહેલા બધાને ભાઈ પહેલા જવું છે હવે તો એવું થયું છે કે પેલું શું કહેવાય ટ્રાફિક સિગ્નલો બે બે ત્રણ ત્રણ જાય એટલે એ જેવું સિગ્નલ ખુલે એટલે પાછળ તો એટલા જોરમાં હોર્ન વાગે કે આપણું પેલું જે નોઇઝ પોલ્યુશન છે આપ નોટ કરવી જોઈએ હવે તો કે છે ને આપણે નો હોંકિંગ અરે શું નો હોંકિંગ બેન બિલીવ મી હું અત્યારે જ આવી જે લાંબી લાઈન એટલે પાછળ એવા જોર જોરમાં હોર્નો વાગે કે ભાઈ પેલા આગળવાળા વિચારે કે ભાઈ અમે કરીએ છું એવી રીતે હોર્ન વાગતો હોય કારણ કે હજી તો લાલ હોય ને પાછળથી હોર્ન ચાલુ થઈ જાય કે ભાઈ તમે જાઓ તો અમે જશે કારણ કે બિચારો ત્રણ સિગ્નલ દીધો ઉભો હોય એટલે મારે કહેવાની પોઈન્ટ છે કે આપણે શું કરીએ છીએ આપણે સુપરફિશિયસ એટલે ઉપર ઉપરનું કામ કરીએ છીએ ઠેંગડા મારવાનું કામ કરીએ છીએ સી ઠેંગડા લાંબા ના ચાલે કપડા પાછા ફાટે જો સિટી બસ પછી જે ફાટે કિસ્સો છે રુઝાનબેન એમાં એ જ થયું છે કે ઓવરટેક કરવાની લાઈમાં એ ભાઈએ સ્પીડમાં આગળ દોડાઈ છે કે પેલા લોકોના અડફેટે આવી ગયા ત્રણ લોકોના એક્ઝેક્ટલી હું એ જ કહું કે ધેર આર એક્સ વાય એટલે હું એક રીઝન નીકળ્યો એક્સ વાય ઝેડ રીઝન એટલે અલ્ટિમેટલી હું એવું નથી કહેતી કે ખાલી ગવર્નમેન્ટ રિસ્પોન્સિબલ છે પણ હું અલ્ટિમેટલી કહું છું કે યસ ધ મેન્ટાલિટી મેન્ટાલિટી કેમ આવી થઈ ગઈ છે કારણ કે આટલી ટ્રાફિક હોય જામ હોય હું એક્ઝામ્પલ આપું બે દિવસ હું એક્ઝામ્પલ આપું તમે સિમ્પલ એક્ઝામ્પલ સાંભળી લો બે દિવસ પહેલા તો દિલ્હીમાં હતી એટલો ટ્રાફિક જામ કે જે ડિસિપ્લિન પ્રજા હોય ને ડિસિપ્લિન અમારા જેવી ડિસિપ્લિન એ બી કંટાળી કે ભાઈ તો અહીંથી કાઢ ભાઈ તો ત્યારથી કાઢ હવે ડ્રાઈવરને કે ભાઈ અહીંથી લઈ લે ને ભાઈ થોડું છોડ સાફ પાટણ વડે અહીંયા વાત પછી ટ્રાફિક